नमस्कार विद्यार्थी मित्रों, घर बैठा भणो गणितना आजना शैक्षणिक कार्यक्रम में हूँ रजनीकांत चौहान आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, स्वाध्याय 4.1 प्रश्न नंबर 2 आधारित सौथी छेलो दाखलो, खूब अगत्यनो दाखलो अने थोड़ूक मगज मांगी ले एवो दाखलो, त्यार पछी आपणे उकेल मेळवाना छे द्विघात समीकरणना। द्विघात समीकरणना उकेल मेळवामां आवा कूट प्रश्नों तमने पूछवाना छे, जेना मार्क्स छे 3 मार्क्स 4 मार्क्स। अने मित्रों, ए आपणे शीखवानुं छे, करवानुं छे। अत्यारे आपणे आटली बधी मेहनत करीए छे, 15 दाखला जेटली मेहनत करीए छे, दाखला नंबर 15। तेनुं कारण जे छे कि तमने समीकरण बनावता आवडी जाय। मित्रों, समीकरण बनावशो तो पण आपणे 1 मार्क्स मळशे ज, अने समीकरणनो उकेल मेळवीए तो आपणने पूरा मार्क्स मळे छे। એટલે આપણે ખૂબ મહેનત કરીએ છીએ। આ પણ થોડો કઠિન દાખલો છે, ઘણું બધું સમજ માંગી લે એવું છે, પણ ધીરે ધીરે આપણે કરીશું તો તમને આ ચેપ્ટર્સમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। ચાલુ કરીએ તાસ નંબર 22। રકમ છે 1 કુટીર ઉદ્યોગ। 1 કુટીર ઉદ્યોગ 1 દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? એટલે મિત્રો, રમકડા બનાવવાનો એક ઉદ્યોગ છે, ઘર બેઠા રમકડા બનાવવાનો। હું તેમને તેમ ઘરેથી ભણાવું છું ને તે રીતે। પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, પ્રત્યેક એક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી 1 દિવસમાં ઉત્પાદિત થયેલા રમકડાની સંખ્યા બાદ કરીએ, 55 માંથી 1 દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ અને જે જવાબ આવે તેટલો છે, તો કોઈક એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે તો તે દિવસે ઉત્પાદક રમકડાની સંખ્યા જાણવી છે। તો મિત્રો, આપણે જાણીએ છીએ અઠવાડિયામાં 7 દિવસ છે, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ। તો આપણે આ ઉદ્યોગ કરીએ છીએ એવું માનીએ છીએ, આપણો જ ઉદ્યોગ છે। તો કોઈક વાર સોમવારે આપણે 10 રમકડા બનાવી છે, કોઈક વાર મંગળવારે 11 બની જાય, બુધવારે ઝડપ હોય તો 15 બની જાય, ગુરુવારે કંઈ માલ નહીં આવ્યો હોય, કંઈ થોડી તકલીફ હોય, 2 માણસ નહીં આવે તો 8 રમકડા બને, તો આ બધી આપણને તકલીફો પડે છે। એટલે એ લોકો એમ કહે છે કે કોઈક એક ચોક્કસ દિવસે, તો આજે આપણો મંગળવારનો દિવસ છે તો આપણે એવું માની લઈએ કે મંગળવારે આપણે 1 રમકડા બનાવી છે, બરાબર છે? મંગળવારે આપણે 1 રમકડા બનાવી, આપણે મંગળવાર નહીં કરી શકીએ કે ગમે ત્યારે પણ આ તો પૂછાય ને। એટલે આમ લખીશું, ધારો કે કોઈ એક નિશ્ચિત દિવસે, ધારો કે કોઈક એક નિશ્ચિત દિવસે રમકડાની સંખ્યા, ધારો કે કોઈક એક નિશ્ચિત દિવસે તૈયાર થતા અથવા તો બનાવાતા, ધારો કે કોઈક એક નિશ્ચિત દિવસે બનાવાતા રમકડાની સંખ્યા, તો બનતા રમકડાની સંખ્યા તો શું છે? એક્સ છે, બરાબર? મિત્રો, આઈડિયા આવી ગયો? આપણને ખબર નથી કે કેટલા બને છે, પણ તમને મેં સમજાવી દીધું કે સોમવારની સંખ્યા અલગ હોઈ શકે, મંગળવારની અલગ હોઈ શકે, બુધવારની અલગ હોઈ શકે, એના અલગ જ હોય છે ઘરે જાતે બનાવીએ ત્યારે। તો તમને આઈડિયા આવી ગયો કે એક કોઈ પણ એક નિશ્ચિત દિવસે, આજે મંગળવાર છે તો મંગળવારે એક્સ રમકડા બને છે। હવે રમકડા બને છે એટલે ખર્ચો તો લાગવાનો જ, તો એનો આપણને પ્રત્યેક રમકડાની કિંમત કીધી છે પાછી, પ્રત્યેક રમકડાની કિંમત આપણને આપી છે। તે કિંમત પણ કેવી આપી છે? 55 માઇનસ, હવે ધારો કે મંગળવારે 10 રમકડા બનાવ્યા છે તો 55 માઇનસ 10 કરો એટલે શું થયું? 45। તો મંગળવાર માટે રમકડાની કિંમત હશે 45। ધારો કે બુધવારે 20 રમકડા બનાવી દઈએ છે, 20 રમકડા, તો 1 રમકડાની કિંમત હશે 55 માઇનસ 20। સમજ પડી? આઈડિયા આવ્યો, ખ્યાલ આવ્યો? ધારો કે શુક્રવારે આપણે 19 રમકડા બનાવીએ છીએ, 19 ઓકવર્ડ સંખ્યા ધારીએ, તો રમકડાની સંખ્યા 19 માટે પ્રત્યેક રમકડાની કિંમત હશે 55 માઇનસ 19। આઈડિયા આવ્યો? પણ આપણે આ તો ધારેલું છે, એટલે ધારો કે કોઈક એક નિશ્ચિત દિવસે બનતા રમકડાની સંખ્યા એક્સ,
માટે પ્રત્યેક રમકડાની કિંમત થશે 55 - x. આ તો એક રમકડાની કિંમત છે, આ તો એક રમકડાની કિંમત છે. પરંતુ તે દિવસે જેટલા રમકડા બને, તે દિવસે જેટલા રમકડા બને, આ તો એક રમકડાની છે, 10 બને, 15 બને, 20 બને, તો શું લખીશું? તે નિશ્ચિત દિવસે, તે નિશ્ચિત, તે નિશ્ચિત દિવસે બનતા કુલ રમકડાની કિંમત, કુલ રમકડાની કિંમત તો શું થશે? આ એક છે અને આ ટોટલ છે, તો એ બેનો ગુણાકાર કરીએ, એક્સ ગુણ્યા 55 - x. ખ્યાલ આવ્યો? નિશ્ચિત દિવસે બનતા રમકડાની કુલ કિંમત, તો ધારો કે રમકડા 15 બને છે, તો 15 - 55 - x. જો રમકડા 20 બને છે, તો 20 - 55 - 20, જે જવાબ આવે તે રમકડાની કિંમત. આઈડિયા આવ્યો? સમજ પડી? ઓકે. પરંતુ અહીં નિશ્ચિત દિવસે બનતા રમકડાનો કુલ ઉત્પાદન ખર્ચ 750 આપી દીધો છે. સમજ પડી? કે અહીં કોઈ એક ચોક્કસ દિવસે રમકડા બનવાનો ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા આવી ગયો છે. એટલે એનો મતલબ શું? કે એક્સ ગુણ્યા 55 - x બરાબર શું થાય? 750. એટલે શું લખીશું? નિશ્ચિત દિવસનો ઉત્પાદન ખર્ચ બરાબર 750. અને હવે અહીંયા શું લખીશું? એક્સ ગુણ્યા 55 - x, એટલે એક્સ રમકડા અને એની કિંમત છે 55 - x, અને તે શું આવી? 750 રૂપિયા. તો હવે મિત્રો, આશા રાખું છું કે આનું સાદુરૂપ તમને 100% આવડે છે, સહેલું છે, ખ્યાલ આવી જ ગયો. એક્સ ગુણ્યા 55 - x, એટલે માત્ર સમજવાનું જ અઘરું છે અને તેને લખવાનું અઘરું છે, પછી તો તમારા માટે મિત્રો ખૂબ સહેલું થઈ જાય છે. હવે આ ઋણ એક્સ છે, તો આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ પર બધાને લઈ લઈએ, એટલે અહીંયા 0 લખી દઈએ. આ માઇનસ છે, તેનું આ પ્લસ થઈ ગયું, આ પ્લસ છે તેનું માઇનસ થઈ ગયું, અને 750 તો એની જગ્યા પર છે જ, અને ધન છે એટલે આ રીતે લખી દઈએ. તો જોઈ લેવ, ખ્યાલ આવી ગયો. હવે તમને ખબર પડી ગઈ કે આપણે ક્રમનો નિયમ લગાવી દઈએ. તો આ થઈ ગયું ક્રમનો નિયમ. જોઈ શકો છો, જમણી બાજુ ઉપર 0 અને ડાબી બાજુ ઉપરની બહુપદીનો ઘાત 2 માટે દ્વિઘાત સમીકરણ, અને લખીશું આપેલી પરિસ્થિતિ અનુસાર x² - 55x + 750 = 0 સ્વરૂપનો દ્વિઘાત સમીકરણ મળશે. તો ઓકે મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના પીરિયડમાં જોઈશું અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. ઓકે, થેન્ક યુ.